નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશન મારી ચેનલ ઉપરથી પ્રસારિત કરું છું. અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે. શરૂઆત કરીએ આપણે પ્રથમ પરીક્ષા સમાજશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર 1-5 કુલગુણ 100 વિભાગે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. એના 20 માર્ક છે અને 20 પ્રશ્નો છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે. તમને એના 4 વિકલ્પ આપેલા હતા, ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા. તો એનો સાચો જે જવાબ છે એ છે આન્સર ભારત. 2, સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે. એના 4 વિકલ્પ, એમાંથી સાચો જવાબ કન્યાઓને. 3, નીચે દર્શાવેલ રાજ્ય અને લોકનૃત્ય પૈકી કઈ જોડી સાચી નથી. તો એનો જવાબ છે અસમ ભવાઈ. 4, ઉત્તર પ્રદેશમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે. જવાબ 16.49%. 5, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે. જવાબ પંજાબ. 6, રાષ્ટ્રીય એકતા સર્જનાર પાયાનું પરિબળ કયું છે. જવાબ ભારતનું બંધારણ. 7, ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે. જવાબ વૈશ્વિક. 8, 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું. જવાબ 954. 9, ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો. ઈસવીસન, જવાબ છે એનો 1955. 10, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે. જવાબ વિવિધતામાં એકતા. 11, ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે. તો એનો જવાબ છે 32,87,263 ચોરસ કિલોમીટર. 12, ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. જવાબ 22. 13, ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે. જવાબ 0.84%. 14, ગ્રામીણ અર્થવ્યવસ્થા સેના પર આધારિત છે. જવાબ કૃષિ. 15, લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવી કોણે ઓળખાવી છે. જવાબ કૃષ્ણદેવ ઉપાધ્યાય. 16, ઈસવીસન 1979માં રચાયેલ અન્ય પછાત વર્ગ માટે એના કમિશનના અધ્યક્ષ કોણ હતા. જવાબ બીપી મંડલ. 17, ઈસવીસન 1953માં કોની અધ્યક્ષતામાં અન્ય પછાત વર્ગો માટે સૌ પ્રથમ કમિશનની રચના કરવામાં આવી હતી. જવાબ કાકા સાહેબ કાલેલકર. 18, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓ 0-6 વયજૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે. જવાબ છે મિઝોરમ. 19, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા. જવાબ ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલ. 20, સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે. જવાબ 2 પાસા હોય છે, ભૌતિક અને અભૌતિક. હવે વિભાગ બી વિશે વાત કરીએ આપણે. વિભાગ બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. જે પ્રશ્નો આપેલા છે તમને વિકલ્પ સાથે આપેલા છે, એમાંથી માત્ર આપણે જે લખવાના હતા એ જ પ્રશ્નો, પરંતુ આ બધા પ્રશ્નો જવાબ હું આપું છું. પ્રશ્ન પહેલો, ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ. જવાબ, ભારતમાં ઉદારીકરણની શરૂઆત ઈસવીસન 1991થી થઈ. 22, વૈશ્વિકીકરણની પ્રક્રિયા કયા નવા આંદોલનનો જન્મ આપ્યો છે. જવાબ, વૈશ્વિકરણની પ્રક્રિયા મહિલાઓના આંદોલન અને માનવ અધિકાર અંગેના આંદોલનને જન્મ આપ્યો છે. આ સિવાય પણ તમે ઘણા બધા લખી શકો છો. 23, આદિમજાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય કોણ કરે છે. જવાબ, આદિમજાતિઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય આદિમજાતિ પંચ કરે છે. 24, ભારતમાં મહિલા સશક્તિકરણ માટે નીતિ ક્યારે ઘડાઈ. જવાબ, ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ 2001માં ઘડાઈ. 25, શીખ ધર્મના 5 ક કોને કહે છે. જવાબ, 1 કેશ, 2 કંધા, 3 કડું, 4 કચ્છ અને 5 કિરપાણનો સમાવેશ થાય છે. 26, ભારતમાં મોટાભાગની આદિવાસી વસ્તી ક્યાં જોવા મળે છે. જવાબ, ભારતમાં મોટાભાગની આદિવાસી વસ્તી મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, દાદરાનગર હવેલી વગેરેમાં જોવા મળે છે. 27, ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યનું ઉત્તમ ઉદાહરણ છે. તો ગરબા અને પતંગ ઉત્સવ એ વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે. 28, ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે. જવાબ, તો અનુસૂચિત જનજાતિનું સૌથી વધુ પ્રમાણ ડાંગ જિલ્લામાં 94.65% છે.
29 ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રનો સમાવેશ થાય? તો એમાં ભારતના આદિવાસી સંગીતમાં સારંગી, વાંસળી, તૂર, તંબૂર, બીન, ઢોલ, ઘંટ, મૃદ વગેરે વાજિંત્રનો સમાવેશ કરવામાં આવે છે. આ વાત થઈ વિભાગ સીની. બી, હવે સોરી, હવે આવે છે વિભાગ સી, કે જે એક માર્કના પ્રશ્નો એટલે કે બે માર્કના પ્રશ્નો હોય છે અને એના ટૂંકા જવાબ. સામાજિક પરિવર્તન એટલે શું? તો પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. સમાજના રચનાતંત્રના કાર્યમાં ફેરફારો સૂચવે છે. દાખલા તરીકે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવાર, આ એનું ઉદાહરણ આપણે આપી શકાય. હવે બધા જ પ્રશ્નો હું મિત્રો બોલતો નથી, પરંતુ એ આપણે તમે અહીંયા જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને પણ આ પ્રશ્નોનું તમે સોલ્યુશન કરી શકો છો.